હેલો એવરીવન, વેલકમ ટુ પીસબીસ ક્રિએટિવ વર્લ્ડ. આજે હું એકદમ ટ્રેડિશનલ રેસીપી બતાવવા જઈ રહી છું કે જે સુરત અને એની આજુબાજુના ગામડાઓમાં બનતી હોય છે અને બહુ ફેમસ છે. તો તેના માટે સૌથી પહેલાં ઘઉંનો ગગરો લોટ લઈ લીધો છે. એની અંદર તેલનું મોણ મૂકી અને ત્યારબાદ મસાલા ઉમેરવાના છે. તો મુઠ્ઠી પડતું તેલનું મોણ લઈ અને મોઈ લેવાનો છે લોટ. અને ત્યારબાદ એની અંદર હળદર, ધાણાજીરું, અજમો, મરચું, લીલા આદુ મરચાની પેસ્ટ, મીઠું અને એક ચપટી સંચોરો કે સોડા બાયકાર્બ અને ખાંડ નાખી અને પાણીની મદદથી નરમ નહીં અને બહુ કડક નહીં એવો લોટ તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. અને ત્યારબાદ આપણે એ લોટમાંથી નાના નાના લૂવા લઈ અને બે હથેળીની મદદથી દબાવી અને આ રીતે ચપટા નાના લૂવા તૈયાર કરી લેવાના છે. હવે એ બની જાય બધા ત્યાર પછી આપણે બીજી બાજુ એક કૂકરની અંદર શાક વઘારવા મૂકવાનું છે. તો એના માટે સૌથી પહેલાં કૂકરમાં તેલ અને અજમો લઈ અને હિંગનો વઘાર કરવાનો છે. અને ત્યારબાદ એ વઘાર તતડી જાય ત્યાર પછી આપણે ટુકડામાં સમારેલી ગુવારસિંગ ધોઈ અને એની અંદર ઉમેરવાની છે. ત્યાર પછી આપણે એની અંદર મસાલા ઉમેરીશું. તો સૌથી પહેલાં આપણે એક ચમચી જેટલી હળદર ઉમેરી છે, એક ચમચી જેટલું ધાણાજીરું ઉમેર્યું છે અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યો છે. અને ત્યારબાદ એક ચમચી જેટલું લીલા આદુ મરચાંની પેસ્ટ પણ આપણે એની અંદર ઉમેરી લીધી છે. ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની છે અને ખાંડ ઉમેર્યા પછી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે. આ બધી વસ્તુ અંદર ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે એને હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ એને પાંચેક મિનિટ જેવું એમનેમ સીજવા દેવાનું છે, સંતળાવા દેવાનું છે તેલની અંદર જ, જેથી મસાલાની ફ્લેવર ગુવારસિંગમાં ઉતરી જાય. અને ત્યારબાદ આપણે એની અંદર હૂંફાળું પાણી રેડવાનું છે અને આપણે થોડું વધારે પાણી રેડવાનું છે કે જે આપણે લોટના લૂવા બનાવ્યા હતા એ ઢોકળીના શેપમાં બનાવી અને એ ઢોકળી અંદર ઉમેરી શકીએ. તો બસ આ રીતે આપણી ઢોકળી પણ તૈયાર થઈ ગઈ છે ચપટી, અને આપણું ગુવારસિંગની અંદરનું પાણી પણ ઉકળી અને બરાબર તૈયાર થઈ ગયું છે. તો જ્યાંથી પરપોટા નીકળતા હોય ત્યાં જ આપણે ઢોકળી ઉમેરવાની છે, જેથી ઢોકળી ખીલી અને એકદમ ચોંટ્યા વગરની તૈયાર થઈ જશે. તો આપણી બધી ઢોકળી ઉમેરાઈ ગઈ છે. ત્યારબાદ આપણે એને કૂકરના ઢાંકણને બંધ કરી અને 5-10 મિનિટ સુધી આવી રીતે ધીમા ગેસ પર થવા દેવાનું છે. અને બસ આપણી આ રીતે ગુવારસિંગમાં ઢોકળી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ઇફ યુ લાઇક માય વિડીયોઝ ધેન પ્લીઝ હિટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ બટન ટુ માય ચેનલ, શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ, હિટ ધ બેલ આઇકોન. થેન્ક યુ ફોર વોચિંગ.